દાખલો દસ કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતાં સાત વધુ છે તેનો સામાન્ય તફાવત શોધો અહીં મિત્રો આપણને ધારો કે દસમું પદ જે છે એ એ ટેન છે જેથી આપણી પાસે સૂત્ર છે કે એનમું પદ હોય તો એનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી હવે આપણે અહીં આગળ દસમા પદની વાત કરીએ છીએ એટલે એની જગ્યાએ દસ આવશે જેથી આપણે લખી શકીએ એ ટેન બરાબર પહેલું પદ આપણને ખબર નથી એટલે એ વત્તા દસમા પદની વાત છે એટલે એની જગ્યાએ દસ ઓછા એક અને ગુણ્યા ડી હવે દસમાંથી એક જાય તો અહીંયા આગળ નવડી આવશે એટલે એ ટેન બરાબર એ વત્તા નવડી અને આપણે સમીકરણ નંબર એક કહીશું હવે દસમા પદની વાત કરી એવી જ રીતે અહીંયા આગળ આપણે સત્તરમાં પદની વાત કરવાની છે તો આપણે સત્તરમું પદ લખીશું હવે આ રીતે સત્તરમું પદ જે છે એ એ સેવન્ટીન થશે જેથી આ મુજબ એનું સૂત્ર એ સેવન્ટીન બરાબર પહેલું પદ નથી ખબર એટલે વત્તા પદ છે એટલે એની જગ્યાએ ઓછા એક ગુણ્યા ડી સત્તરમાંથી એક જાય તો સોળ આવશે માટે એ સત્તર બરાબર એ વત્તા આપણે આને સમીકરણ નંબર બે કહીશું હવે આપણને એવું કહ્યું છે કે સમાંતર શ્રેણીમાં આજે સત્તરમું પદ જે છે એ દસમા પદ કરતાં સાત વધુ છે એટલે સત્તરમું પદ જે છે એ દસમા પદ કરતાં સાત જેટલું મોટું છે હવે આપણે આને સમીકરણ સ્વરૂપે લખવું છે એટલે આપણે લખી શકીએ કે એ સત્તર બરાબર એ દસ વધતા સાત કેમકે આ એ સત્તર જે છે એ દસમા પદ કરતાં સાત વધુ છે આ સાત જેટલા મોટા છે આ હવે મારે બરાબર કરવા છે એટલે કે સરખા કરવા છે એટલે હું આની અંદર સાત ઉમેરી દઉં તો આ અને આ બાજુ બંને બાજુઓ સરખી થઈ જાય જેથી અહીંયા આગળ મેં વધતા સાત કર્યા છે અહીંયા એ સત્તરની કિંમત મૂકી દઈએ અહીંથી આપણે સમીકરણ બેમાંથી એ વધતાં સોરડી અને એ દસની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ એ વધતા નવડી અહીંયા આગળ મૂકી દઈએ માટે આપણને એ વત્તા સોરડી બરાબર એ વત્તા નવડી અને વધતા સાત બંને બાજુથી એ અને એ ઉડી જશે હવે મારે આ સમીકરણમાંથી ની કિંમત શોધવી છે જેથી સોળ ડી ઓછા આ આ નવડી બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા નવડી થશે અને બરાબર સાત ત્યાંના ત્યાં સોળ ડીમાંથી નવડીને બાદ કરીશું જેથી મને સાત ડી બરાબર સાત મળશે આ સાત નવું બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય માટે ડી બરાબર સાત એકા સાત થાય જેથી કહી શકાય કે સામાન્ય તફાવત ડી બરાબર એક મળે દાખલો અગિયાર સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ એમ અનંત સુધીનું કયું પદ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ હશે મિત્રો આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર ત્રણ થશે હવે આપણે સામાન્ય તફાળ ડી શોધીશું સામાન્ય તફાવત ડી બરાબર પંદર ઓછા ત્રણ લઈશું પંદરમાંથી ત્રણ જાય તો બાર મળશે હવે આ સમાંતર શ્રેણીનું સૌથી પહેલાં આપણે ચોપનમું પદ શોધીશું સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું આપણી પાસે સૂત્ર છે એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી હવે ચોપનમું પદ શોધવું છે એટલે એન બરાબર ચોપન થશે પ્રથમ પદ એ બરાબર ત્રણ અહીં એન બરાબર ચોપન અને સામાન્ય તફા ડી બરાબર બાર થશે જેથી ચોપનમું પદ બરાબર ત્રણ વત્તા ચોપન ઓછા એક ગુણ્યા બાર થશે બરાબર ત્રણ ચોપનમાંથી એક જાય તો ત્રેપન ગુણ્યા બાર થશે ત્રણ ત્રેપન ગુણ્યા બાર કરીશું છસો ને છત્રીસ છસો છત્રીસમાં ત્રણ ઉમેરીશું તો આપણને ચોપનમું પદ જે છે એ છસો ને ઓગણચાળીસ મળશે હવે આપણને ચોપનમું પદ મળી ગયું છે હવે આગળ એવું કહ્યું છે કે આ સમાંતર શ્રેણીનું કયું પદ એટલે કોઈ એક પદ એવું છે કે જે આ ચોપન કરતાં એકસો ને બત્રીસ વધુ છે હવે કયું પદ છે આપણને ખબર નથી એટલે આપણે ધરી લઈએ કે આ સમાંતર શ્રેણીનું એન્મું પદ જે છે એ ચોપન કરતાં એકસો ને બત્રીસ જેટલું વધુ છે જેથી હું લખી શકું કે જે આ એનમું પદ છે એના બરાબર ચોપ્પન અને એમાં હું એકસો ઉમેરું તો આપણને આ એનમું પદ મળે હવે આપણી પાસે એ ચોપ્પનની કિંમત તૈયાર છે આગળ જે મૂકી દઈએ છસો ને ઓગણચાળીસ એ ચોપ્પનની જગ્યાએ વધતા એકસો ને બત્રીસ આ બંનેનો સરવાળો કરીશું તો આપણને એનમું પદ જે છે એ મળશે હવે આ પદ જે છે એ સાતસોને એટલે કે એ ચોપ્પન કરતાં એકસો વધુ થયું તો આ કયા નંબરનું પદ છે આપણે શોધવું પડે એટલે કે એનની કિંમત આમાં શોધવી પડશે હવે અહીં આગળ એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ એ એનની જગ્યાએ સાતસો એકોતેર મૂકીશું પ્રથમ પદ ત્રણ એન શોધવાના છે અને સામાન્ય તફાત ડીની કિંમત આપણી પાસે બાર છે માટે સાતસો ઇકોતેર આ ત્રણને હું બરાબર ની આ બાજુ લાવતો ઓછા ત્રણ બરાબર એન માઇનસ વન અને આ બાર ગુણાકારમાં છે સાતસો એકોતેરમાંથી ત્રણ બાદ કરી દઈશું જેથી આપણને સાતસો ને અડસઠ મળશે અને આ બારને હું ભાગાકારમાં લઈશ અહીં ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવી જશે અને એન માઇનસ વન ત્યાંના ત્યાં સાતસો અડસઠ ભાગ્યા બાર કરીશું તો આપણને ચોસઠ મળશે બરાબર એન માઇનસ વન ચોંસઠ આ ઓછા એક આ બાજુ આવે તો વધતા એક થઈ જાય એટલે પાંસઠ થઈ જાય માટે કહી શકાય કે એન બરાબર થાય આમ પાંસઠનું જે પદ છે એ ચોપ્પનમાં પદ કરતાં 132 જેટલું વધુ છે દાખલો 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના 100 માં પદનો તફાવત સો હોય તો હજારમાં પદનો તફાવત કેટલો હશે અહીંયા મિત્રો આપણને બે સમાંતર શ્રેણી આપી છે અને આ બંને સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત છે એ સરખો છે હવે આપણે પહેલી સમાંતર શ્રેણી લઈએ ધારો કે પહેલી સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ જે છે એ છે અને બીજી સમાંતર સમાંતર શ્રેણી શ્રેણી જે જે છે 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 એનું પ્રથમ પદ એટલે આગળ બે જુદી પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ છે અને જે આપણે બીજી સમાંતર શ્રેણી આપણને આપેલી છે એનું ધારો કે પ્રથમ પદ જે છે એ ડેસ છે હવે આ બંને સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત ડી જે છે એ તો સરખો આપેલો છે આપણને એટલે લખી શકાય કે બંને સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત ડી જે છે એ સરખા છે અથવા તો ડી છે હવે પહેલી સમાંતર શ્રેણીની વાત કરીએ અને એની એના પદની વાત કરવાની છે આપણે તો પહેલી સમાંતર શ્રેણીનું પદ લઈએ આપણે તો પદ એટલે એ સો બરાબર એનું પહેલું પદ આપણે એ લીધું છે પહેલી સમાંતર શ્રેણીનું એનની જગ્યાએ સો લખીશું એટલે સો ઓછા એક અને બંને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી છે એટલે અહીંયા આગળ ડી માટે સોમું પદ અથવા તો એ સો બરાબર એ અને સો માંથી એક જાય તો નવ્વાણું ડી થાય મિત્રો આ આપણને પહેલી સમાંતર શ્રેણીનું પદ મળ્યું એવી જ રીતે હવે બીજી સમાંતર શ્રેણીનું આપણે સોમુપદ શોધી નાખીશું હવે બીજી સમાંતર શ્રેણીનું સોમું પદ લેવું હોય તો આપણે લખી શકીએ કે એડેસ સો બરાબર પ્રથમ પદ એટલે એડેસ વત્તા એની જગ્યાએ સો સો ઓછા એક ગુણ્યા ડી માટે સોમુપદ બરાબર પ્રથમ પદ એટલે એડેસ

ઓછા બીજી સમાંતર શ્રેણીનું સ્વામુપદ બરાબર આપણને સો આપેલા છે હવે પહેલી સમાંતર શ્રેણી જે છે એનું સોમુપદ આપણી પાસે સમીકરણ એકમાં તૈયાર છે એ વત્તા નવ્વાણ ઓડી એટલે અહીંયા આગળ એ વત્તા નવ્વાણ ઓડી લખીશું ઓછા અહીંયા એ ડેસ સો એટલે બીજી સમાંતર શ્રેણીનું સોમુપદ એ ડેસ વધતા નવ્વાણ ઓડી બરાબર સો અહીં કૌશમાં લખ્યા છે આપણે અહીંયા આગળ ઓછા છે એટલે કૌશ છોડી નાખ્યા હતા બંને પદ ઓછા થઈ જશે માટે એ વત્તા નવ્વાણોડી ઓછા એ ડેસ ઓછા નવ્વાણ ઓડી બરાબર સો અહીંયા આગળ આ ઓછા નવાણ ઉડી અને વધતા નવાણડી ઉડી હશે જેથી આપણને પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદનો તફાવત જે છે એ સો મળશે હવે આપણે બંને સમાંતર શ્રેણીના હજારમાં પદનો તફાવત શોધવાનો છે બંને સમાંતર શ્રેણીના હજારમાં પદનો તફાવત કેટલો છે એ શોધવાનો છે માટે પહેલી સમાંતર શ્રેણીનું હજારમું પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું હજારમું પદ બરાબર સૂત્ર થશે પહેલી સમાંતર શ્રેણીનું હજારમું પદ એટલે એ વત્તા નવસો નવ્વાણવડી ઓછા બીજી સમાંતર શ્રેણીનું હજારમું પદ એટલે કૌશમાં એડેસ વત્તા નવસો નવ્વાણવડી એ વત્તા નવસો નવ્વાણુંડી અહીં નિશાન બદલાઈ જશે એટલે આ ઓછા થઈ જશે અને આ જે છે એ પણ ઓછા થઈ જશે આ વત્તા નવસો નવ્વાણુંડી અને આ ઓછા નવસો નવ્વાણવડી ઉડી જશે માટે આ એ ઓછા એડેસ મળશે એ ઓછા એડેસની કિંમત આપણી પાસે સો છે એટલે અહીંયા આગળ આપણે સો લખી શકીએ એના બરાબર એટલે એવું કહી શકાય કે પહેલી સમાંતર શ્રેણીનું હજારમું પદ ઓછા બીજી સમાંતર શ્રેણીનું હજારમું પદ બરાબર આપણને સો મળે આમ બંને સમાંતર શ્રેણીના હજારમાં પદનો તફાવત જે છે એ સો થાય દાખલો અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે મિત્રો અંકની વડે વિભાજ્ય હોય એવી પહેલી સંખ્યા જે છે એ પાંચ થાય અને છેલ્લી સંખ્યા જે છે નવસો ને ચોરાણું છે જેથી આપણે અહીંયા આગળ એની સમાંતર શ્રેણી લખીએ તો સૌથી પહેલા એકસો પાંચ એમાં સાત ઉમેરીએ તો એકસો બાર એકસો બારમાં સાત ઉમેરીએ તો એકસો ને ઓગણીસ એમ કરતાં કરતાં છેલ્લું પદ જે છે આપણને નવસો ચોરાણું મળશે હવે અહીંયા આગળ પ્રથમ પદ જે છે એકસો પાંચ થશે આ સમાંતર શ્રેણીમાં અને સામાન્ય તફાવત શોધીએ તો એકસો બાર ઓછા એકસો પાંચ લઈએ તો એકસો બારમાંથી એકસો પાંચ બાદ કરીએ તો સાત થશે અને છેલ્લું પદ એટલે કે એ એન બરાબર નવસો ને ચોરાણું થાય હવે સમાંતર શ્રેણીનું આ સમાંતર શ્રેણીમાં આ એનમું પદ છે એ એન બરાબર નવસો ચોરાણું અને એમાં આપણે કેટલા પદો એટલે કેટલી સંખ્યાઓ આવી છે આ આ સંખ્યાઓ કેટલી છે એ શોધવાનું છે એટલે આપણે આમાં એનની કિંમત શોધવાની છે એટલે એન બરાબર કેટલા હવે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વાત્તા એન માઇનસ વાન આ સૂત્રમાં એ એનની જગ્યાએ નવસો ચોરાણું પ્રથમ પદ એની જગ્યાએ એકસો પાંચ સામાન્ય તફર ડીની જગ્યાએ સાત મૂકી દઈએ અને એન શોધવાનું છે એટલે એની જગ્યાએ એન આવશે માટે નવસો ચોરાણું આ એકસો પાંચને બરાબરની આ બાજુ લઈએ તો ઓછા એકસો પાંચ એન માઇનસ વન અને ગુણ્યા સાત નવસો ચોરાણુંથી એકસો પાંચ બાદ કરી દઈએ તો આઠસો નેવ્યાસી બરાબર એન માઇનસ વન ગુણ્યા સાત આ સાત ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ લઈએ તો ભાગાકારમાં જશે માટે આઠસો નેવ્યાસી ભાગ્યા સાત બરાબર એન માઇનસ વન આઠસો ભાગ્યા સાત કરીશું તો આપણને એકસોને સત્યાવીસ મળશે એના બરાબર એન માઇનસ વન આ ઓછા એકને બરાબરની આ બાજુ લાવીશું તો એક થશે એટલે એન બરાબર આપણને એકસો ને અઠ્યાવીસ મળશે આમ આપેલ સમાંતર શ્રેણી જે છે આમાં એકસો ને અઠ્યાવીસ પદો છે દાખલો ચૌદ દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત થશે મિત્રો દસ જે છે એ ચાર વડે વિભાજ્ય નથી એના પછી અગિયાર જે છે એ પણ ચાર વડે વિભાજ્ય નથી પણ એના પછી જે બાર આવે એ ચાર વડે વિભાજ્ય છે એટલે આ સમાંતર અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એનું પહેલું પદ જે છે એ બાર થશે હવે આપણે અહીં બસો પચાસ દસ અને બસો પચાસની વચ્ચે લેવાના છે એટલે બસો પચાસ જે છે એ પણ ચાર વડે વિભાજ્ય નથી એની આગળ જે તો બસો ઓગણપચાસ છે એ પણ ચાર વડે વિભાજ્ય નથી પણ એની આગળ બસો અડતાલીસ જે છે એ ચાર વડે વિભાજ્ય છે એટલે અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એમાં બસો અડતાલીસ જે છે એ અહીંયા આગળ જે સમાંતર શ્રેણી બનશે એનું અંતિમ પદ થશે હવે આપણે સમાંતર શ્રેણી બનાવશું સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ બાર મળશે અહીંયા ચારના ગુણિત છે એટલે ચાર ચાર ઉમેરવાના છે એટલે સામાન્ય તફાવત ચાર આવશે એટલે બારમાં ચાર ઉમેરું તો સોળ સોળમાં ચાર ઉમેરું તો વીસ અને છેલ્લું પદ આપણી પાસે છે બસો ને અડતાલીસ અહીંયા બસો ને અડતાલીસ એટલે લખી શકાય કે પ્રથમ પદ એ બરાબર બાર સામાન્ય તફાવત ડી બરાબર ચાર હવે આ બસો અડતાલીસમું જે છે એ છેલ્લું પદ છે એટલે કેટલામું પદ છે આપણને ખબર નથી એટલે ધારી લઈએ કે એ એનમું પદ છે એટલે એ એન બરાબર થાય અને પદોની સંખ્યા એન બરાબર આપણે શોધવાના છે હવે સમાંતર શ્રેણીનું પદ શોધવાનું સૂત્ર લખીશું આ સૂત્રની અંદર એન ની જગ્યાએ બસો અડતાલીસ પ્રથમ પદ એ બરાબર અહીંયા બાર આવશે એન શોધવાના છે અને સામાન્ય તફાવત ડી બરાબર આપણી પાસે ચાર છે આ બધી કિંમતોમાં મૂકી દઈએ જેથી આપણને બસો અડતાલીસ બરાબર બાર વત્તા એન માઇનસ વન અને ડીની કિંમત ચાર આ બારને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ઓછા થઈ જશે માટે બસો અડતાલીસ ઓછા બાર બરાબર એન માઇનસ વન અને ગુણ્યા ચાર થશે બસો અડતાલીસમાંથી બારને બાદ કરી દઈએ તો આપણને બસો છત્રીસ મળશે બરાબર એન માઇનસ વન ગુણ્યા ચાર આ ચારને હું બરાબરની આ બાજુ બાજુ લાવું તો ભાગાકારમાં જશે એટલે બસો છત્રીસ ભાગ્યા ચાર થશે બસો છત્રીસ ભાગ્યા ચાર કરું તો મને ઓગણસાહીઠ મળશે અહીંયા આગળ નાઈન અને આ બાજુ એન માઇનસ વન એમના એમ છે આ ઓછા એક બરાબર ની આ બાજુ લાવું તો વધતા એક થાય ઓગણસાહિઠ ની અંદર એક ઉમેરો તો સાહીઠ થાય એટલે એન બરાબર મને સાહીઠ મળે આમ દસ અને બસો ની વચ્ચે ચારના જે ગુણિત છે એની સંખ્યા સાહીઠ થાય એટલે કે સાહીઠ પદો મળે આપણને દાખલો પંદર એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ એમાં પહેલી શ્રેણી ત્રેસઠ પાસઠ સડસઠ એમ અનંત સુધી અને બીજી સમાંતર શ્રેણી ત્રણ દસ સત્તર એમ અનંત સુધીના એનમાં પદ સમાન થાય મિત્રો અહીંયા આગળ આપણને જે પહેલી સમાંતર શ્રેણી એટલે કે એક જે સમાંતર શ્રેણી આપી છે એ આ મુજબ છે ત્રેસઠ પાંસઠ સડસઠ આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તેસઠ થાય અને સામાન્ય તફાવત ડી બરાબર પાંસઠ ઓછા ત્રેસઠ બરાબર બે થાય હવે આ માની લઈએ કે આ બંને સમાંતર શ્રેણીના એનમાં પદ સમાન થાય છે એટલે આપણે આ સમાંતર શ્રેણીનું આપણે મુ પદ શોધીશું સમાંતર શ્રેણીનું મુ પદ શોધવાનું સૂત્ર છે એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આ સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે એ એન પહેલું પદ એટલે એ એનમું પદ એટલે એન માઇનસ વન ની જગ્યાએ બે મૂકીશું આ પરિણામને આપણે એક કહીશું હવે આપણે બીજી સમાંતર શ્રેણીનો વિચાર કરીશું ત્રણ દસ સત્તર અને એમ અનંત સુધી આપેલી છે આ સમાંતર શ્રેણીનું પહેલું પદ જે છે એ ત્રણ થશે સામાન્ય તફાવત ડી બરાબર દસ ઓછા ત્રણ કરીશું એટલે આપણને 7 મળશે હવે આ સમાંતર શ્રેણીનું આપણે એનમું પદ શોધીશું સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર છે આપણી પાસે એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આની મદદ લઈશું એનમું પદ એ એન લઈશું પ્રથમ પદ એ બરાબર ત્રણ એનમું પદ છે એટલે એનની જગ્યાએ એનટ લઈશું અને સામાન્ય તફાવત ડીની જગ્યાએ સાત લઈશું અને પરિણામ નંબર બે કહીશું હવે આ પરિણામો જે છે બે એટલે આપણે એવું માની લઈએ છીએ કે આ બંને સમાંતર શ્રેણીના એનમાં પદ જે છે સમાન થાય છે એટલે આપણે લખી શકીએ કે પરિણામ એકની કિંમત બરાબર પરિણામ બેની કિંમત થાય આ બાજુ પરિણામ એકની કિંમત મૂકી દઈશું અહીંયા આગળ પરિણામ એકની કિંમત આપણી પાસે છે ત્રેસઠ વત્તા એન માઇનસ વન ગુણ્યા બે બરાબર બીજી બાજુ પરિણામ બેની કિંમત મૂકીશું ત્રણ વત્તા એન માઇનસ વન ગુણ્યા સાત સાદુરૂપ આપીશું ત્રેસઠ આ એન માઇનસ વનને બે વડે ગુણી નાખીએ તો બે એન ઓછા બે એકા બે બરાબર ત્રણ વત્તા સાતને એન વડે ગુણીતો તો સાતેન ઓછા સાત એકા સાત થાય માટે આ તેસઠ જે છે એમાંથી બે બાદ કરી દઈએ તો એકસઠ મળે આ બે એન બરાબર આ સાતેન વધતા ત્રણ ઓછા સાત એટલે ઓછા ચાર થાય માટે આ એકસઠ આ ઓછા ચાર છે ને બરાબર આ બાજુ લાવું તો ચાર થાય સાતેન આ વત્તા બે એનને હું આ બાજુ લાવું તો ઓછા બે એન થાય એકસઠને ચાર થાય બરાબર સાત એનમાંથી બે એન જાય તો પાંચ એન થાય પાંચ છેદમાં આવશે 65 ભાગ્યા પાંચ બરાબર એન તેર પંચુ પાંસઠ થાય છેદ વડા દઈ આગળ તેર પંચું પાસઠ માટે આપણને એન બરાબર તેર મળે જેથી કહી શકાય કે આપેલ બંને સમાંતર શ્રેણીના જે તેરમાં પદ છે એ સરખા થશે જો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં